સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસા ખાતે આવેલ સિદ્ધેશ્વરી ફાર્મ હાઉસ ખાતે પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન ગરબા ક્લાસિક દ્વારા ગરબા રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગરબા ક્લાસના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ગરબાનો આનંદ માણ્યો હતો. પ્રાંતિજ ખાતે છેલ્લા 12 વર્ષથી કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન ગરબા ક્લાસ દ્વારા ગરબા ક્લાસીસના 12મા દિવસે એક ગરબા રિહર્સલ કાર્યક્રમ વડવાસા ખાતે આવેલ સિદ્ધેશ્વર ફાર્મ હાઉસ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં એકલવ્ય ફાઉન્ડેશન ક્લાસમાં આવતા નાનાથી મોટા ક્લાસીસના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબા રિહર્સલમાં ભાગ લીધો હતો અને અવનવા ગરબા રજૂ કરતા વાલીઓમાં પણ ખુશી જોવા મળી હતી. તો એકલવ્ય ફાઉન્ડેશન ગરબા ક્લાસના ગરબા કોચ દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ગરબા ક્લાસીસમાં આવતા નાનાથી મોટી ઉંમરના ગરબા રસિકોને ગરબા શીખવાડવામાં આવે છે અને ગરબા ક્લાસના વિદ્યાર્થીઓને નવરાત્રિમાં ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થઈ નવરાત્રિ દરમિયાન થતી કોમ્પિટિશનમાં એકલવ્ય ફાઉન્ડેશન ગરબા ક્લાસીસના ગરબા રસિકો હંમેશા પ્રથમ નંબર લાવી બાજી મારી જાય છે. તો વડવાસા સિદ્ધેશ્વરી ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ ગરબા રિહર્સલ દરમિયાન ગરબા ક્લાસના ગરબા રસિકો સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તો સિદ્ધેશ્વરી ફાર્મ હાઉસના માલિક મેહુલ કુમાર સુરેશભાઈ પટેલ તથા હિતેશ કુમાર મુકેશભાઈ પટેલ દ્વારા જમવા સાથેનું સુંદર આયોજન કરવામાં આવ્યું. તો પ્રાંતિજ ખાતે નવરાત્રિમાં ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થઈ નવરાત્રિ દરમિયાન થતી કોમ્પિટિશનમાં એકલવ્ય ફાઉન્ડેશન ગરબા ગ્રુપનો છેલ્લા 9 વર્ષથી નંબર આવે છે. તો આ વર્ષે પણ ગરબા સ્પર્ધામાં નંબર આવશે તેવો એકલવ્ય ગરબા ગ્રુપે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો વાલીઓ પણ પોતાના બાળકોના ગરબાના અવનવી સ્ટાઇલ જોઈને ખુશ થઈ ગયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. આપણે શીખીએ કેમ નહીં, આપણે શીખીએ, આપણે આપણું કામ નહીં, આપણે ગરબા